અમદાવાદથી સમાચાર મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં એક ઘટના બની છે જ્યાં ઢોસામાંથી વંદો નીકળ્યો છે. વંદો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો છે. ઢોસામાં વંદાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોના આધારે આરોગ્ય વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી. આરોગ્ય વિભાગના અધિકારીઓ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી છે. આરોગ્ય વિભાગે ક્લોઝર નોટિસ પણ ફટકારી છે અને રેસ્ટોરન્ટના સંચાલકો સામે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે. સંવાદદાતા નયન પટેલ ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે. નયન, એક ચોંકાવનારી ઘટના કહી શકાય જ્યાં વિખ્યાત એવી આ રેસ્ટોરન્ટ અને તેની અંદર ખાદ્ય સામગ્રીમાં અને સાથે સાથે જે ભોજન પીરસવામાં આવ્યું છે તેમાં વંદો નીકળ્યો છે. સમગ્ર ઘટનાનો ચિતાર આપશો અને રેસ્ટોરન્ટના માલિકનું હવે શું કહેવું છે? ચોક્કસ જગદીશ, જે પ્રમાણે મણિનગરમાં આવેલા રામબાગ પાસે એક ઓનેસ્ટ રેસ્ટોરન્ટ આવેલી છે, ત્યાં ગત રાત્રે ભોજનમાંથી જે છે તે વંદો નીકળ્યો હતો. વંદો નીકળતા ગ્રાહકોએ રજૂઆત કરી હતી, પરંતુ તેનો સ્વીકાર ન કરાતા આખરે ગ્રાહકોએ જે છે તે મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલ જે વિડીયો વાયરલ થતા જે સમગ્ર મામલે એએમસી દ્વારા ક્લોઝર નોટિસ પણ આપવામાં આવી છે. સમગ્ર મામલે જે રેસ્ટોરન્ટના માલિક છે તેણે આનાકાની કરી હોવાના બાદ જ જે આ ગ્રાહકે વિડીયો ઉતાર્યો હોવાની પણ વાત સામે આવી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે આરોગ્ય વિભાગની કાર્યવાહી કરવાની આવે છે તે તંત્ર હવે જાગ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે અનેક આવા બનાવો બનતા હોય છે, આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, કોઈ દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી, તેના જ કારણે આવાના આવા બનાવો અનેક વાર બનતા રહે છે. જી જગદીશ, બિલકુલ. અને આ સમગ્ર બાબતને લઈને હવે રેસ્ટોરન્ટના માલિકનું શું કહેવું છે? જ્યારે આ આખો મામલો સામે આવ્યો છે ત્યારે તેમના પક્ષમાં તેઓ શું કહી રહ્યા છે? જી નયન, તો ઓનેસ્ટ કેટલું ઓનેસ્ટ છે એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે મણિનગરમાં આ જે રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાં ભોજન જે પીરસવામાં આવ્યું, જે ઢોસા પીરસવામાં આવ્યા હતા, ત્યાં આ ઢોસાની અંદર વંદો નીકળ્યો છે. અને આ સમગ્ર બાબતને લઈને હવે જોવાનું રહેશે કે ક્લોઝર નોટિસ ફટકાર્યા બાદ શું કાર્યવાહી થાય છે.